Okay. Julie, Mr. Parth. Manjira. Thank you.
Romero. Kamso, akarikrum delmi ayatir kiri. Karikrum na, rachna karikrum ne, aya rajib karwa mati. Kamso naila mandal, aya udara pramana dekhai chhe. Shakti chhe naila mandal aji bhegu thai. અને લોક ડાયરો એના આગળ જે અત્રે રાખવામાં આવ્યો છે. પ્રથમ તો એવા કલાકારો લોકસંગીતને ન્યાય આપે એવા કલાકારો જયારે આપણને મળ્યા હોય ત્યારે ખાસ તો બહેનોને એક વિનંતી કે અવાજ બંને ઓછો કરજો. છો ગુજરાતી ચલચિત્રના આપણા પરિવારને સંસ્કાર સાથે સંસ્કૃતિની વાતું થાય, ભાતીગળ લોક સંગીતની રચનાથી રજૂ થાય. અને ખાસ બહેનોએ જે આયોજન કર્યું એટલે આપ બધાએ બહેનો માટે જોરદાર તાળી પાડી. આજના પ્રદર્શન થઈ શકે અમારી કંઠ જેને સાંભળવા એ જીવનો લાવો છે એવા બહુ મજાનું આપણે જ્ઞાન સાથે હાસ્ય કરાવશે એવા ભાવિશભાઈ મિસ્ત્રી માટે પણ જોતા ચાલી અમારું પ્રાવરણ આપણે આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ઠેઠ અમદાવાદથી અમે ઘોડો ફેર્યો છે. આપે બધી જેટલી શાંતિ રાખશો એટલે કાર્યક્રમની સફળતા. અમારે ઉત્તર ગુજરાતમાં અમે કહી લખાય શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ ન રાખો. પણ આ તો સુરત છે, વાપી અને તાપેલી વચ્ચે એટલું બધું ભગવાને સુખ આપ્યું છે કે આપણને એમ થાય ખરેખર આ મજાનો પ્રદેશ ઠેઠ મુગલભાઈ અહીંયા અમદાવાદથી આવ્યા તો લોક ડાયરાની આનંદ સાથે આપણે એટલી બધી પ્રાવથી આ કાર્યક્રમ રજૂ કરવો છે. અમારા આ ગઢવીભાઈ સાંભળીને આવ્યા એના માટે પણ એક જોરદાર તાળી પાડી દીધો. બહુ ગાંધી વાત નથી કરતા કાર્યક્રમની મંજળ કાલ કાર્યક્રમને આગળ રજૂ કરતા પહેલા ભાઈ મંગલભાઈને વિનંતી કરશું કે દ્વાર શાંતિ આ કાર્યક્રમને લઈ આપે. જોરદાર તાળી ભાઈ મંગલભાઈ કરી. Vishu Bhutri Vishu
Good day,
पाक बुबांगे मरी रजा में ज्ञान दे चित्त में ध्यान दे ने पची अब भयवर नाम दे संपूरानी हमारा दुख दूर कर सुख भरपूर करने आस संपूर्ण कर दास रहे पची हमार सजन सो हित दे भुटू सो भीत दे ने जंग मान दे हे वाह भगवान हे दयाली हे परमा हे शक्ति सूरत गांव में हम जा रहे हैं सुखड़िया परिवार जा रहे एक साथ मजे हो जा रहे मित्रों तुमने मुद्दा निवारण कर दो इनाय छोकरा बढ़ता हो होशियार हो पर अपना समाज में एक फर्क है भगवान ने तुमने संपत्ति आपी हो तो पहले घर संभालो घर संभाला पची पड़ोसी ने जो तुम्हारो पड़ोसी दुखी तो नहीं पड़ोसी ने जो पी ते तुम्हारा समाज ने जो कि तुम्हारा समाज में कोई दुखी तो नहीं समाज माने में जो फरजो है मित्रों हुई नहीं तुम्हें बात करूँ ना तो वैष्णव समाज है वैष्णव जन तो इतने तो ही पीड़ परारी जाने लो वैष्णव जन तो आखिर दुनिया तुम्हारा मती सीखती हो मित्र एवं वैष्णव समाज जाने सामने बैठो हो जाने मरु पर मांगू नहीं अपने तरीके कान पर परमार्थ ने कान में मने मांगता नो आवे लाज वो प्रोग्राम का 2 लाख रुपया लो क्या बात एक प्रोग्राम ना हो 2 लाख रुपया लो जाओ तो उनके मतलब फोन कर दो खबर पड़ जाए ये मारा टाइम है हमारी तारीख है पर एक संबंध का कारण है एक मित्रता का कारण है आज तुम्हारा समाज सुधी तुम्हारा गांव सुधी तुम्हारा समाज का काम माने हूँ यहाँ आयो छो मित्रों पैसा नहीं कोई मुझे अपेक्षा रखती नहीं હું તમારા સમાજ માટે જો આટલું કરી શકતો હોય હા તો તમારું છે તમારો વાપરવાનો છે એટલે મારી અપીલ છે તમને અહીંયા એક પણ મારો બાકી નો રહે વાહ વાહ અને એક એવું શીખવા પડશે તમારી પાછળની પેઢીને મિત્રો શીખવાની વાત નથી કરતો તમારી પાસે તમે વાપરેલું હશે તમારો દીકરો જોશે તો એ કે દાન કરી તમારું નામ ઉજળું કરશે દીકરાઓને સારા કામમાં આપતા શીખવાડજો નકા ઇંગ્લિશ જમાનો જે છે ને વેસ્ટર્ન એ આપણી સંસ્કૃતિ નથી ને ખંડિત કરી નાખશે આપણી શું સંસ્કૃતિ છે ગરીબ દીકરી હોય તો એને ભણાવો એના લગ્ન કરી દો ગરીબ દીકરા હોય તો એને ભણાવો તમે એનું પ્રોત્સાહન તમે આપો અને અહીંથી હવે મારે હનુમાન ચાલીસા રજૂ કરવી છે મિત્રો આજનો પવિત્ર દિવસ હોય ત્યારે અને હનુમાન ચાલીસા ના 40 સુભા છે આમાંથી એક પણ માણસ 200 500 1000 2000 5000 એ લઈને આવજો મારા માટે સ્ટેજ સુધી આવી અને વરફ હા બધા બહેનો ભાઈઓ શાક શાકભાજીમાંથી ઘરમાંથી જે બચાવેલો હોય બધા લઈને Oh,
અનુસુવિરો પવન કુમાર આમાંથી હનુમાનજીને કેટલા માનો
પણ હવે જે ગીતો આવશે એ આપના આનંદ માટે, જ્યાં સુધી આપને આનંદ હશે ત્યાં સુધી આપણે અહીંયા કાર્યક્રમને આપના ગમતા ગીતો, આપને ગમતા ભજનો લઈ અને અમારો પૂરો પ્રયત્ન રહેશે અને તમારો પણ ભેગો ભેગો ચાલુ રાખજો અહીં આપવા. આ તો સુરત છે, સૌરાષ્ટ્ર વાળા આપનું સૌરાષ્ટ્ર છોડીને સુરતમાં આવ્યો, સુરત વાળા આવું નમાલું વર્ગે મજા નો. તો પ્રેમથી ભાવથી એમાં એકબીજાને ભાવ પ્રગટ થાય. નારી શક્તિ ભારત વર્ષને ભારતને માતા કહેવાય, બીજા વિશ્વના કોઈ દેશને માતા ન કહેવાય. આ ભારતની અંદર એક શક્તિનો દેશ છે અને શક્તિના દેશે આવું સુંદર મજાનું આયોજન કર્યું હોય ત્યારે એક ખાસ તો તમને એ વિનંતી કે એક વક્તા અહીંથી રજૂ થાય, આપની અંદરથી નાનો મોટો અવાજ આવે તો અમને શું થાય કે એમ થાય કે આ લોકો કેમ એટલું શાંતિ કાર્યક્રમ છે થાળે પડે ને. એક ભત્રીજો અને કાકો હપ્પડ જોવા ગયા. આ નારી શક્તિની કેટલી મૂલ્યાંકન હોય, કન્યા ગમી ભત્રીજો ના પાડે એ કે નહીં. એકવી કન્યા જોઈ કેટલી, એકવીસ કન્યા સમાજમાં, એકવીસ કન્યા જોયા પછી સમય ધીરે ધીરે વિચિત થઈ ગયો. 3 વર્ષ વીતી ગયા, ભત્રીજો ક્યાંય કેની હા આમનમ 51 કન્યા જોઈ પણ ભત્રીજો હા ન પાડે. 51 કન્યા જોયા પછી કાકાને ભત્રીજો એમ કે કાકા પહેલા જે જોઈ હતી ને એ બરાબર છે, હવે 3 વર્ષના વાળા વાઈ ગયા. કાકો ને ભત્રીજો ગયા જે પહેલી કન્યા જોઈ ત્યાં ગયા ને તો ઓલી બહેનના લગ્ન થઈ ગયેલા નાનું બાળક અને હામેથી કાકાને ભત્રીજાના અવતાર જોઈ અને એ બેન દીકરી એમ બોલે કે જો મામા આવે, જો મામા આવે, એટલે આપણે મામા નો બની ગયો. નારી મળી જાય નહીં તો નામનું રાખે નામ, નારી મળી જાય ને સ્ત્રી છે એ શક્તિ છે. કારણ નારી એક શક્તિ એવી છે. સ્વામી વિવેકાનંદજી અમેરિકા ગયા, અમેરિકા અને અમેરિકા ગયા પછી ધર્મનો પરિષદ હતો, વિશ્વના બધા દેશો આવી અને ધર્મના પરિષદમાં બેસવાના હતા. દુનિયાના માણસો આવેલા વિદ્વાન, આપણો ધર્મનો પુસ્તક ગીતા, ધર્મનો પુસ્તક ગીતા, વિશ્વના બધા પુસ્તકો એ ગીતાના ઉપર. કોઈ વ્યક્તિએ કીધું વિવેકાનંદજીને કે આપનું પુસ્તક નીચે કેમ, દુનિયાના પુસ્તક બધા અધર. ત્યારે સ્વામીએ બહુ સુંદર મજાનો ભાગ આપ્યો કે ગીતા છે એ પાયો છે, વિશ્વનો પાયો છે. આ ગીતા જગત આખાનો ભાર ઉપાડે છે એટલે ગીતા મહાન છે. ગીતા મહાન છે કારણ કે યદા યદા એ ધર્મસ્ય જ્ઞાની ભવ ભાંત અભ્યુત્થાન ધર્મસ્ય. માણસને ધર્મનો વરેલો આત્મા હોય ને એને કાંઈક કિંમત હોય. અમેરિકાની અંદર સ્વામી ગયા, ફરતા 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 એ બગીચાની અંદરથી પસાર થતા એ કબરની આગળ દ્રષ્ટિ કરે તો કબરની અંદર અમેરિકાની સ્ત્રી બેઠે બેઠી કબરને હવા નાખ દીધી, હવા કબરને હવા નાખ દીધી. ને સ્વામી વિવેકાનંદજીને વિચાર થયો કે ભારત વર્ષની શક્તિ પતિની સેવા કરે એની કોઈ ના નથી, પણ આ તો એક અમેરિકા ભૌતિક શિખોની શિખરો પર બેઠેલો અમેરિકા અને આઈની નારી જઈ અને માતાને જઈ સ્વામી વિવેકાનંદજી પગે લાગ્યા અને ત્યારે અમેરિકાની શક્તિ બોલી કે સ્વામી આપ મને પગે લાગ્યા છો પણ તમે મને સુકરવા પગે લાગ્યા. કે મને એમ થયું કે હિન્દુસ્તાનની અંદર ભારત દેશની અંદર પત્ની પાસે સંધિ થનાર નારી હશે, કદાચ પતિ મરી ગયો છે તો દીકરાને ઉછેરી મોટા કરે એવી શક્તિ હશે, પણ તું અમેરિકા જેવા દેશમાં રહે અને તારો પતિ મરી ગયો છતાંય તું આ સેવા કરે છે. ત્યારે અમેરિકાની સ્ત્રી એમ કીધું સ્વામી તમારા સમજવામાં ભૂલ છે, મારો પતિ મરી ગયો ત્યારે મને કહી ગયો તો કે મારી કબર ન સુકાય ત્યાં સુધી બીજું ઘર ન કરવું, એટલે હવા જે હાથું નાખવું જલ્દી કબર હુકાઈ જાય એટલે મારો બીજો ભેળ પડી જાય. એ અમેરિકાની નારી, ભારતની નારી એવું ન કરી શકે. નારી મળી જાય લેખ તો લગ્ન રાખે નામ, જો ભર પટકાય કુભાર ગયા તો સુખ આરામ હરામ
ભારતીય શક્તિના લોકાણ શું કરવા મિત્રો હે અરજી અમારી સાંભળી ભગવાન ભેરે આવે છે અરજી શક્તિની માંગણી કરી કવિએ અરજી અમારી સાંભળી ભગવાન ભેરે આવજે ભારતનો ભૂષણ બને એવી નારીઓને પૂજા આવજે નારી શક્તિ કા કેવી છે નારીની ગતિ કા કેવી છે ભારત વર્ષની અંદર આપણે નારી શક્તિ મારે નહીં ભાવના લેટર નથી કરવા ચાલ ક્યાં વાત પણ એક વાર તો મંગળ રવિ રજૂ થયા પણ સાથે બેની સાથે ભાવનાને પ્રણામ સાથે મારે એક શક્તિની વાત કરી ભારતની નારીને નાનો દાખલો આપું છું મિત્રો વર્તમાન યુગ ક્યાં જાય એની ખબર નથી વધારો ડોક્ટર સાહેબ વધારો વિશ્વના ડોક્ટર સુરેન્દ્રભાઈ પટેલ બે પ્રતિપત્ની છે અને મારા બહુ નજીકના મિત્રો છે તો એ પણ આપણી વચ્ચે છે તો એન્જોય હોય હોય તો એ સંપત્તિ લગાવી છે હા સંપત્તિ વેરી મોડી આવે પણ સંસ્કાર છે ને એ તો ભાગમાં હોય તો ભટકાય નકર તો કઈ કહેવા જેવું નથી આજનો જમાનો રાજકોટના કવિ રાજકોટના કવિને બહુ દુઃખ થયું પણ નારી શક્તિને હું એ વાત કરતો કે ભારતનો પુરુષ બગડે ભારતનો પુરુષ બગડે તો આ નારી શક્તિ સુધારી શકે પણ ભારતની નારી બગડે તો વિશ્વની કોઈ દુનિયા એને સુધારી ન શકે આ શક્તિનો દેવ છે અને રાજકોટના કવિ એને વેદના લખી છે ભારતની સંસ્કૃતિ માટે ભાવનાબેનથી રજૂ કરવા છે એવા ગીતના એવા લોકસંગીતને લગતા ગીતો રજૂઆતથી આપણે સાંભળવાના થતા ભારતની શક્તિ શું કરી શકે એટલે વેદના છે આજના કવિ કે અત્યારે જે ડિસ્કાનો જમાનો આવ્યો ને ડિસ્કાનો જમાનો અને ડિસ્કાની અંદર જે અત્યારે દવાઈ છે બધા વિવિધ પ્રકારના ગીતો એમાં આપણને સાંભળવાને પણ કાંઈ મન ન થાય ચેનલ ચાલુ કરો આપણને આનંદ ના આવે એટલે રાજકોટના કવિની વેદના ભારતીય નારીને એક તપોવન કરે છે કઈ શક્તિ ભારતની નાચે પેલી દીકરીઓ પગે બાંધી ડુંગરી ભારતની નાચે પેલી દીકરીઓ પગે બાંધી ડુંગરીઓ આ સિને માને સાથે ચડ્યો અવળે પંથે ઉતરી ફક ફક કરતી ફરે ભુધરડી ઇનર જાણે ઈ ફર્યો પછી બેટી નાચે અને બાપ વખાણે ઈ તો મૂંગી થાય મશ્કરી જેટમાં મશ્કરી કરતા હોય માણસો દીકરી 18 વર્ષની હોય અને ડિસ્કો ડાન્સ કરતી હોય અને એવા વિવિધ પ્રકારના ગીતો ગવાતા હોય અને બાપ તાળી પાડતો હોય ત્યારે આપણને એમ થાય કે સંસ્કૃતિ ક્યાં ગઈ છે પણ ભાવનાબેનને સાંભળવા એક જોટો લાવો છે એની સાથે સાથ આપશે મગર ગઢવી તો યુવતની અહીંથી રજૂ કરે જોરદાર તાળી બેનથી ભાવનાબેન નાણા અને મગર આવી ગઢવી
Thank you.
ધંધા ચાલુ છે તમારો પણ ઉપાય હોય ये
ગીત ખેલા ઉત્તર ગુજરાતમાં અને હમણાં આગામી મારી ફિલ્મોમાં આવે છે તમે કદાચ મજૂરી કામલી હોય Thank you.
એટલે પેલા શું થાય, અમે ફોરેન ગયા ફોરેન, હા હા નથી હું કીડી લાગો કીડી, હા એ બધું આપડો હું આ લોક સંગીતના કાર્યક્રમ માટે ફેટ લંડન ગયો અને જ્ઞાની બ્રિટિશ ગવર્મેન્ટ પાસેથી એક કીડી લઈ આવ્યો કીડી, પણ જો એ કીડી અહીંયા માઇકમાં બોલશે, કીડી માઇકમાં બોલશે પણ તમે બધા બોલતા બંધ થાવ તો બધા શાંતિ થઈ જાય ને. હું વાત કરતો પ્રેમ ની, પછી કીડીને બોલાવી ગીતામાં જ છે, પણ પ્રેમ ની વાત કરતો, કૃષ્ણ અને રાધા નો પ્રેમ. એને કવિએ ઠપકો આપ્યો કૃષ્ણને કે હે કૃષ્ણ પ્રેમ પ્રેમ કરીમાં બધા જગત વહેમમાં છે, પ્રેમ કોને કર્યો, સત્ય પ્રેમ કી સાલે જહાં પે અસર હોગી, સત્ય પ્રેમ કી સાલે જહાં પે અસર હોગી, ન હોગી તો સમજના તેરી કઈક અસર હોગી, સત્ય સમજણ તારી બળો હાલ. એ તમને એમ થાય કે આ બોલે ને આપણે સાંભળી મંગલભાઈ વાત કરતા હતા, હાથે જાય ઊંચા થઈ જાય, બહુ કઠિન છે આ બધું. સત્ય પ્રેમ કી વચ્ચે એક વાત કરું, નાજીર ની, નાજીર અમારે ભાવનગરમાં માન કવિ થઈ ગયા, નાજીર થઈ ગયા, એની એક એક કૃતિ આપણને સંભળાવું. માતાઓ બહેનો વડીલો જેટલી શાંતિ રાખશો એટલે આ કાર્યક્રમની અંદર મજા આવશે, આનંદ આવશે, પેટ પકડીને તમને હસાવશું, પણ થાંભલો બનતી નથી, આવતા આવે વાતસે મળતી નથી, આંગળી સીધે પણ થાંભલો બનતી નથી, પૂર્વના કઈક પૂર્ણ હોય તો મળે જીગર, માણસાય ક્યાંય કદી વેતાથી મળતી નથી, માણસાય ક્યાંય વેતાથી નથી, માણસાય તો ક્યાં હોય. એટલે ભગવાન કૃષ્ણને ઠપકો આપ્યો ગઢવીજે, એ જાણીએ ઝગડે પણ ખૂબ જાણે મોલ, હું તો સરકીને ભાગે સાંગળા, તું ક્યાં કાળી અંગ કુબડી ટૂંકા જેના વાળ, કુબજા કેવી હોય કાળી અંગ કુબડી ટૂંકા જેના વાળ, પણ તું ખરો ખેતર પાળ, તને સુખ ન લાગી સાંભળા, કવિ એને ઠપકો આપીએ છીએ. એટલે કીધું સજ્જે પ્રેમ કી સારે જહા પે અસર હોગી, ન હોગી તો સમજના તેરી કઈક અસર હોગી, એ યુક્તિ અજમા કે વિગોળ મોત આ જાય તો હત્તા હક કે દિલ મે તેરી કબર હોગી, સજ્જે પ્રેમ કી સારે જહા પે અસર હોગી. બાવીસ મિત્રી એક નવીવાન કલાકાર છે, જોરદાર તાળી માઇક ભાવેશ મિત્રી. જ્યારે એકત્રિત થયું હોય ત્યારે સૌથી પહેલા આપ સર્વેને એક વિનંતી, પાછળ સુધી અવાજ આવે છે, હું બોલું છું સમજાય છે તો થોડીક શાંતિ રાખો. જીતુ દાદા, જીતુભાઈ મારો સંચાલનનો દોર વર્ગાય પર જોરદાર તાલીઓના ગઢડાથી આપણે વધારી, અને અમે જેના નેજાએ જેના પધાર્યા છે એવા ભાઈશ્રી મંગલભાઈ ગઢવી અને ભાવનાબેન રાણા, એમણે અમને તમારી જેવા મહાનુભાવોના દર્શન કર્યા એ પર જોરદાર તાલીઓના ગઢડાથી અમે વધારી. બીજી વાત કે મોરલો છે એના પીછા ગીરુડો લાગે, મોરલો એના પીછાથી રૂડો લાગે, પીછા વગરનો મોરલો અને મોરલા વગરના પીછા એની કોઈ કિંમત નથી એમ આની કદાચ જમે ગમે એવું હાથને છે સાહેબ, એવા અમારે ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ ને એકવાર જોરદાર તાલીઓના ગઢડાથી વધાવી દે. ઢોલકનું દિગાણું જેને કહી શકાય એવા ભાઈ શ્રી અશોકભાઈ ને એકવાર જોરદાર તાલીઓના ગઢડાથી વધાવી દે. અનેક કેસેટો, અનેક સીડી, અનેક આલ્બમો અને જેને વિજાણની ઉપમા આપી શકાય, જેના આંગળીના ગેરવા વાગતા હોય એટલું મીઠું લાગે સાહેબ, એવા અમારે બેન્જો માસ્ટર ભાઈ પાઠ મિસ્ત્રીને એકવાર જોરદાર તાલીઓના ગઢડાથી વધાવી દે. પાસે પિત્તળનું મંજીરું લઈ અને પ્રોગ્રામ પૂરો થાય તા હોય
અને બાળકોને ખાસ વિનંતી ભણીબા હા એમ એટલે જેના બગીચાના ફૂલડા આગળ હમણાં ફરતા હતા એના માળીની ખાસ વિનંતી કે હચવાય હાચવી લેજો એટલે અમને એમ લાગે કે અમે પ્રોગ્રામ માં આવ્યા એમ જો કારણ કે છોકરાથી કંટાળી તો અમે અહીં આવ્યા છીએ બસ બસ નહીં જાઓ ભાઈ બેહો જેટલા બેઠા છો એટલા દરેકને એક વિનંતી કાર્યક્રમની શુભ શરૂઆત ભાઈશ્રી મંગલભાઈ કરી હતી હનુમાન ચાલીસા છ વિવાહ લોકગીત પણ જેટલા બેઠા છો એ દરેકને વિનંતી બે હાથ ઊંચા કરીને એકવાર જબરજસ્ત જયકારો કરો પછી આપણે કાર્યક્રમ દીધા હોય ભગવાન એને હો વરના કરે નથી બોલેવી બધાય 150 વરના કરે ભલે હેરાન થા તો આપણે પણ હજી એક મુદ્દો રહી ગયો છે બોલો નરસિંહ ભગવાન અને બીજું આ મહિલા મંડળના જે ટ્રસ્ટી ગણો બહેનો છે માતાઓ છે કાર્યક્રમો રોજ કરવા જાય છે અમે મંગળભાઈના પ્રોગ્રામમાં જઈ કે 5000 10000 20000 પછી 50000 રૂપી પબ્લિક હોય પણ બધી પબ્લિક હોય એમાં માણા હનો જે ગીરું છે ઈ કાર્યક્રમની મોટા મોટી સફળતા છે કે બહેનો એક બાજુ બેઠા છે ભાઈઓ એક બાજુ બેઠા છે એટલે પુરુષો દાંત કાઢી શકે પુરુષને દાંત નથી કાઢવા દેતા ને એમ જ ટાળવું પડી છો હા બહુ સાચી વાત છે શબ્દો ઉપર ધ્યાન દેજો જો બાળક જન્મે 20 વર્ષનું થાય 22 25 30 વર્ષનું થાય જ્યાં સુધી એના લગ્ન ન થાય ત્યાં સુધી એની મા એની જનેતા માથા ઉપર હાથ ફેરવતી હોય એટલે વાળ ઉગે હા પછી હાથ બદલાય પછી ઉગે ને ઉતરે ટીવીમાં જોઈ જોઈ શેમ્પુ લઈ આવે તેલ લઈ આવે પછી ભેગું થાય કારણ છે કે માનો હાથ છે જનેતાનો હાથ છે એ લાગણીથી ફરતો હોય અને પત્નીનો હાથ છે એ માગણીથી ફરતો હોય માગણ છોડું મહીપતિ અને ચોથી ઘરની નાર છત અછતમાં હમજે બસ લાવ લાવ ને હવાના કોરમાં આજે ઓલો પુરુષ બિચારો પથારીમાંથી બેઠો થાય ને ત્યાં રહોડામાં દ્રાઈ નાખે આજ દુનિયા ફી ભરવાની 500 લેતા ઉભો ઓલો પાછો હોઈ જાય વેકેશનમાં એડવાન્સ ફી લે ભાઈ રિક્ષાવાળા નથી મૂકતા પણ મજા છે આ જેટલા પુરુષો બેઠા છે એમાં તમે હું બધા આવી ગયા બરોબર જેટલા પુરુષો બેઠા આ બેનો બહુ સાચી વાત છે કે પુરુષ છે એ જન્મજાત અભિમાની છે માતાઓ બહેનો છે એ બધા ઘોડા છે એનું કારણ છે પુરુષ છે એ મગજથી જીવે બહેનો છે એ હૃદયથી જીવે પુરુષ છે એ બુદ્ધિથી જીવે બહેનો છે એ શ્રદ્ધાથી જીવે એટલે બહેનો ઘોડા છે બહેનો ચોલ ઘોડા છે જીવી બુદ્ધિ
અમદાવાદ એસટી ડેપોમાં હું ઉભો તો એક બેન કાંખમાં છોકરું લઈને આવ્યા. છોકરું એવું રોકડ કરે ભાઈ, હું જાણે પાડો રણકતો હોય. એમાં પૂછપરછની બારી આવ્યા, બારી આવી પૂછ્યું કે ભાઈ સુરત જવાની બસ કેટલા વાગે મળશે. બારીની અંદર જે અધિકારી બેઠો હતો ને એને બિચારાને હેડ ચોટે જીભ જલા દીધી. હાડા પડે વહી ગયો. 10 મિનિટ પાછી આવી, હે ભાઈ સુરત જવાની બસ કેટલા વાગે મળશે. બોલો કે હાડા પડે વહી ગયો. ત્રીજી વાર આવી કે ભાઈ સુરત જા, મારી થી નો રહેવાનું. મેં કીધું બેન એક તો બિચારા ને દેવના ઘરનું દુઃખ, હપ્તે હપ્તે એ બોલે છે. એમાં તમને બે વાર તો કીધું, તોય પણ ત્રીજી વાર પૂછવા આવ્યા. હે મન કે તું લુંગો બની ગઈ બોલે, માં છોકરો છાનો રહી જાય. ₹25,000 પગાર વાળાના ક્યાં ઉપયોગ કરી લે બોલો. આ જીવતીની બુદ્ધિ. અને છોકરાઓ 21મી સદીના બહુ અઘરા થઈ ગયા હો. હા લોકો એમ કે બાળક છે એ ભગવાન નું સ્વરૂપ છે, પણ હું એમ કોક માપ ના હોય તો માપ ના હોય એને ભગવાન નું સ્વરૂપ કહેવાય. તરણેતરના મેળામાં અમારો કાર્યક્રમ, બધા કલાકાર વેલા હાલ પૂકી ગયા, મેળાની મજા માણવા આટલું મેળા નીકળ્યા. એક બેની આજે 8 છોકરા, એક આ કેડમાં એક આ કેડમાં, કોક ખંભે સડી ગયું, કોક હાડલો કે એવું રોગ અગળ કરે, મારી થી ન રહેવાનું. મેં કીધું બેન મેળાની મજા માણવી હોય તો અડધા ઘરે મૂકી ને ભાઈ. હે મૂકી કે દોઢ આવ્યો તમે અડધા ઘરે જ છે. મારી નાક છે કીધું આ મોંઘવારી ના કેટલા હશે. બાળક તો બાળક છે ભાઈ, સાચું. અમે ભણતા ત્યારની તમને વાત કરું લ્યો. અમારી નિશાળમાં નવા સાહેબ આવ્યા, તમે પ્રશ્ન કર્યો કે બોલો છોકરાઓ ઘડિયાળમાં 13 ટકોરા પડે તો કયો સમય કહેવાય. એક જણો ઊભો થઈને કે સાહેબ રિપેર કરાવવાનો. ઇંગ્લિશના સાહેબ આવ્યા કે બોલો છોકરા કે વાંદરાને ઇંગ્લિશમાં શું કહેવાય. તો એક ઊભો થઈને કે મંકી. સાહેબ કે ચોપડી ને જોઈ બોલ્યો, ના ના તમારી આવું. મારી નાક છે કીધું આ. એક જણો રોજ મોડો આવે, તેથી સાહેબ નો મગજ ગયો. મોડો આવ્યો ને એટલે સાહેબ અય કેમ મોડો આવે તો ઓછો સાહેબ ને ઝઘડાવા મળ્યો. હું વેલો આવું મોડો આવું તમારી નિશાળ ચાલુ કરી દેવાની. અહીંયા કારખાનું છે પણ મજા છે. અમે અહીંયા આવ્યા એટલે અમને બેને કીધું કે બધાએ ભણેલ ગણેલ અને શિક્ષિત વર્ગ છે એટલે ઇન્ટેલિજન્ટ જોબ કરજો. આ જોબમાં કઈ ઇન્ટેલિજન્ટ જેવું આવતું નથી, સમજાય તો નો સમજે તો. સુરત અમદાવાદ પણ પણ હું તમને કહું ન સમજે એના ઘણા દાખલા છે. એક જણો રોડ ઉપર હાઈલો આવતો હતો, એમાં બીજો એને સામે મળ્યો એટલે ઓલાએ પૂછ્યું કે ભાઈ તારા હાથમાં શું છે. એ કે તું જવા દે કે આ ભણેલા ભણેલા હોય એના કામની વસ્તુ છે. એ કે પણ સે હું એ તો કે પણ કે તો ખરા અને હું કહેવાય. એ કે આને થર્મોસ કહેવાય. એમ થર્મોસ કહેવાય તો કે હા. કે આની વિશિષ્ટતા શું. એ કે આમાં ઠંડુ નાખો ઠંડુ રહીએ, ગરમ નાખો ગરમ રહીએ. ઠંડુ નાખો ઠંડુ રહીએ, ગરમ નાખો ગરમ રહીએ. અને વળી આને થર્મોસ કહેવાય તો કે હા. એ તે હું નાખ્યું ઓલો કે 2-4 એક થમ્સઅપ. પણ મજા છે. સમય ખૂબ ફરી ગયો છે, રીતિ રિવાજો ફરી ગયા છે. બહુ સાચી વાત છે. મોબાઈલનો યુગ આવી ગયો છે. મોબાઈલમાં સારા ફોન આવે, કામના ફોન આવે તો મજા છે.
રોંગ નંબર આવે જે લખા થાય એની તો વાત જવાની અને એમાં જવાનીઓ જે એનો દુરુપયોગ કરે હા હા સારામાં સારો જો કોઈ પીરિયડ હોય તો એ હગાઈ પછી લગ્ન પહેલાનું ગોલ્ડન પીરિયડ કહેવાય પહેલાના સમયમાં અક્ષર સુધરી જતા પત્ર વ્યવહાર થતો હવે એવું કહે છે નહીં હગાઈ થાય એટલે છોકરો છોકરી પહેલી ગયું મોબાઈલ આપીએ સેમસંગ ગેલેક્સી ગ્રામ ને નોટ ટુ નોટ થ્રી હા શ્રીમંત માણા હોય તો એપલ એટલું સફરજન એમાં યુનિયોન ના કાર્ડ રાતના 10 થી હવાના હાથ મફત અને ઈ જે ઉપાડા લે છે ભાઈ મારા ફ્લેટમાં હું જે રહું છું અહીંયા એક છોકરી નગાઈ થઈ રોજ રહે છે 10 વાગે બોલો મોબાઈલ બધું લઈને અગાશી ઉપર ચડે હે એક દી પ્રોગ્રામ ન તો ધૂઈ ગયો વાતો સાંભળવા તમે બધા હસો છો અને ઈ જે વાતો કરે છે ભાઈ હા હેલો હે ના ના એ કે તમે બોલો મને શરમ આવે બોલો કે બોલને ગાંડી હવે આપણી હગાઈ થઈ ગઈ ના ના એ કે તમે બોલો તું બોલ તમે બોલો તું બોલ તમે બોલો એમાં ને એમાં દોઢ બગાડે મને એ દીક્ષા ભેગા થઈ સ્કીમ બંધ ન કરાવે પણ સમય ખૂબ ફરી ગયો છે અત્યારના છોકરાઓને ખૂબ ફેસિલિટી મળી ગઈ છે ભાઈ જો પેલા જોવા જવાનું વાતચીત કરવાની હરવા ફરવા જવાનું ઇન્ટરવ્યુ લેવાનું પછી ગમે તો લગ્ન કરવાના વિચાર તો કરો બાકી આમાં આ વડીલો જેટલા બેઠા 30 35 વર્ષ 40 વર્ષ પહેલા જે ભંગાણા પૂછો કોઈ જો દાદા કોઈ જોવા ગયું તું બધાય બંધમાં રહેવા હતા નામ કરીને ઘૂમતો ઊંચો કરે એટલે બોલો રાણી રાજા પણ આનંદની વાત છે બધાય બંધમાં રહેવાનું બધાય એકતા કાઢ્યા અને દુઃખની વાત એ છે કે આપણે જોઈ જોઈ રમી તોય ઢોકરા નીકળે હા મારો એક ભાઈ બન્યો બોલો છોકરી જેવા કે મને કે ભાવરા ઇન્ટરવ્યુ લેવું મેં લેવાય પણ માપે માપે લેવાય મને કે હાવ માં પણ ગયો જાતા હોય પ્રશ્ન કયો કે રસોઈ બનાવતા આવડે દીકરી બહુ સંસ્કારી ઘરની હતી દીકરી કે હા ઈ કે ચણા લોટમાં શું બને ઓલી કે ગાંઠિયા બને બીજું શું બને તાકે સેવ બને બીજું શું બને તાકે ફાફડા બને બીજું શું બને તાકે પાપડી બને બીજું શું બને તાકે ભજીયા બને બીજું શું બને તાકે મોહન દાળ બને બીજું શું બને અન કરીએ ને મગજ ગયો ચણા લોટમાં તાર બાપનું બાળમી થાય લગ્ન કરવા આવ્યો છો લોજ ફૂલવીશ બે ત્રણ કલાકથી ભેગા થઈ બધા ઘર જેવો ડાયરો છે રાત જેવું ધાબુ ફેર છૂટી વાત કરવામાં કાંઈ વાંધો નહીં પણ માતાઓ બહેનો ખાસ વિનંતી કે અમદાવાદ આવન મારે ઘરના ન કયો તો હું તમને કહું હા નહીં તો હમ તો હમદે છે કોકના ઘર ભંગાવીને આપણને શું મળે તમે જોજો અત્યારનો યુગ એવો આવી ગયો જે જે માણસ વચ્ચે રહીને વાત ચલાવતો હોય મુરતિયાને કન્યા બતાવવા લઈ જતો હોય એનો 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 પાવર જ કઈ ચૂકો હોય બોલો મુરતિયા ઘરે જ ગગડાવી નાખે સીધું બે આવવાનું હસવાનું નહીં ના ફોડિયા મહારાજ મરી ગયો માનજે ગમે તો ખાલી આવી હદ તક કઈ તુવાલી મને એક દડો લઈ ગયો ગમે તો જઈને બેઠા રસોડામાં જ પાણી આવ્યું મેં પાણી પી લીધું ઓકે મને કે કામ વાળી છે આપણો કોઈ બદ ઈરાદો નહીં મેં મુદ્દો હવે આવશે ઘડી ક્યુ ચા લઈને આવ્યા મેં તો એમ ઓકે ઇન્ટરવ્યુ લેવું છે મેં હા જાઓ રૂમમાં ગયા પહેલી વાર કોઈ છોકરી આને વાતચીત કરવા એક તો હું રૂમમાં હું તો જું જુઓ એ તો અનુભવી હશે ચાર પાંચ જોઈ ગયા હશે એને મારું પહેલી વાર હરવે જઈને મેં પૂછ્યું મેં તમારું નામ મને કે યામિની
જવાબ દેશ કે ગભરા દેશ હવે પેલા કોઈ માં ખાવે પછી ખાવું ભાવે આમાં હમ જ
ત્યાં નથી સમજણી તો હજી બેહેન અમને તો અમુક અમુક ફટાકડા શું લાંબી વાઈટ ના હશે નિકાલ બપોર બાથરૂમમાં ફૂટે ન્યાથી આગળ આવ્યા ઓલા ફૂટપાથ ઉપર વજન કાઢવા વાળા બે વજન કાઢો જોઈ ગઈ મારે વજન કરાવવો છે હે કે ન કરાવાય કે અમને મન ન થાય એને પાછું મન થાય એને આવાનો મન તો આપણને દુઃખ ન થાય ન કરાવાય કીધું હા જાનકી કાંટા ઉપર સડી ગયો કાંટામાંથી આવવા દેવો એક એક જણા ચડો કાંટો ભાંજી નાખ્યો સુકાન કીધું ગોપના પેટ ઉપર પાટા મારે છે મજા છે અમારું જીવન અમારું હાલે છે ખરેખર એની મજા છે એક વખત મરી ગયે સાયકલ શીખવી મેં ન શીખાય શરીર પ્રમાણે ખટારો શીખ બુલડોઝર શીખ અને એ કઈ ન હોય તો ડંફરિયા તો છે જ નહીં કે સાયકલ જ શીખવી છે બોલો અને બાજુવાળા સાયકલ માં ગયો સાયકલે એવી ટોકરી સિવાય બધું વાગે એ ભાણા બેહી જાઓ ને બાપા વિનંતી કરું છું પારકા ગામમાં જ્યાં હોય વિનંતી જ કરાય કારણ કે અમે કહીને આવ્યા છીએ કે હવાર થતા આવી જશું એની મજા છે સાયકલ શીખવી છે બોલો સાયકલ માં ગયો હવે સાયકલ કઈ હાડી ફેરી તો શીખાય નહીં પંજાબી શી ગઈ દોઢ કાટા માંથી પંજાબી થી બોલો એક દી ભાવના ગઈ અમારા બાજુવાળા બેલી ગાઉન પહેરી દીધું ગાઉન જોઈ ગઈ કે મારે આવું પહેરવું ન પહેરાય કીધું નહીં પહેરવું જ છે એના માપનું શિવડાવું પડ્યું અને ગાઉન પહેર્યા પછી એની એ ખબર ન રહી કે આ રાતે પહેરાય દિવસે પાછું હાડી પહેરાય એમ દોઢ મહિને ગાઉન કાઢ્યું બોલો અમારી સામે દવાખાનું છે ને એનો કમ્પાઉન્ડર આવ્યો એક દી મારી પાસે મન કે ઓલો શીશી ઉઘાડવા વાળો આવ્યો નથી ગા બેનનું ગાઉન હોય તાપોટ મારી નાખશે કીધું આ ડોક્ટર સાહેબ ને બેઠા છે ખરેખર મજા છે અત્યારે માણસ બહુ અઘરો થઈ ગયો બોલો પાનના ગલ્લે ઉભો તો ઉભો ઉભો માવો સળગતો હતો તો મારે ભૂડું નહીં નવા દેવો મેં ગલ્લાવાળાને પૂછ્યું મેં કીધું શું થયું મન કે મોટર ગલીમાં વળી દેખ મોટર ગલી વળી એમાં આટલો બધો અવાજ મન કે ત્યાં ગલી નહોતી ભટકાણો એમ જ કહેતો બોલો પણ એની એક મજા છે કાર્યક્રમમાં દોડને આપતા આગળ વધારી આપ સર્વે મને શાંતિ સાંભળો બદલ આપનો આભાર છેલ્લે એટલું જ કહીશ કે રંગોની દુનિયા મને બહુ ગમે છે ઉમંગોની દુનિયા મને બહુ ગમે છે ભલે હોય ક્ષણિક કે અલ્પજીવી તરંગોની દુનિયા મને બહુ ગમે છે મિત્રો આજે મળ્યા છે કાલે ફરીથી મળીશું કારણ કે સંબંધોની દુનિયા મને બહુ ગમે છે સંબંધોની દુનિયા મને બહુ ગમે છે ખૂબ ખૂબ આભાર આપનો અમે બોલવીને તમને ગમે એ અમારા નસીબની વાત છે પણ અમે જેને સાંભળીને બોલતા શીખ્યા છે એવા ગુજરાતના બે ગૌરવવંતા નામ બે ઘરેણા જેને સાંભળવાને મિત્રો જીવનનો એક લાવો છે ગુજરાતી ફિલ્મના અભિનેતા ગુજરાતી ફિલ્મના પાર્શ્વગાયક હાલમાં જ એમનું એક ફિલ્મ બજરંગ લીલા એ રિલીઝ થયું હતું અને સુપરહિટ ફીચર એના અભિનેતા અને ગુજરાતી કહે કે કોયલ જેને કહી શકાય એવા
બેસી ભાવનાબેન રાણા અને મંગલભાઈ ગઢવીને વિનંતી કરું જોરદાર તાળીના ગડગડાટ વચ્ચે આવો મારો બાપુલે તમને મોજ પડે એવા લોકગીત ભજનનો રાઉન્ડ લે મંગલભાઈ ગઢવી અને ભાવનાબેન રાણા Oh,
ગુજરાતના સંગીતની નકલો ગુજરાતના ગીતોની નકલો બોલીવુડ કરે છે એમાં કંઈક ભાવ છે ઘણી ફરમાઈશો છે પણ એમાં દરેક ગીતોના થોડા થોડા ટુકડા થોડા થોડા ટુકડા અને બધી ફરમાઈશો પૂરી કરવી જોઈએ તો યામી જમીનના ત્રણ ગણા પોતાના પ્રાપ્ત થાય કહી અપ ડાઉન કરે તો
તો પ્રેમ થી ભાવ થી તમારા સમાજ માં આવ્યા છો તો એને બીજું કઈ નહીં પૈસા માં દો કે કઈ નહીં પણ પ્રેમ થી તાળી વાળી બતાવો તો એમને એમને મહેનત કરી છે એની ખબર પડે તો Yeah.
Thank you.
Thank you.
ફરીથી જ્યારે જ્યારે બોલાવશે ત્યારે મળતું દરેકને